गुजरात वासीओ तैयार रहेजो, तांबाना पत्र ऊपर लखीने मुकी राखजो, गुजरात नी अंदर वावाझोडू मचावशे तबाही। अरब सागरना दरिया माथी वावाझोडू गुजरात तरफ त्राटकवा माटे आगळ वधी रहेलू जोवा मळी रह्यू छे, जेने जोता आज थी लईने आवनारी 18 तारीख सुधी मां गुजरात नी अंदर वावाझोडू रीत सरनी तबाही मचावतू जोवा मळवानू छे। अने जेने लईने हवामानना निष्णात आंबालाल पटेल अने परेश गोस्वामी द्वारा गुजरात माटे वरसादनी नवी अने मोटी आगाही करवामां आवी छे। अरब सागरना दरियामां सक्रिय बनेलू हवानुं हळवुं दबाण लो प्रेशर, जेमांथी डीप डिप्रेशन अने डीप डिप्रेशन माथी अत्यारे मजबूत चक्रवात एटले के वावाझोडानी अंदर परिवर्तित थतुं जोवा मळी रह्युं छे। साथे साथे बंगाळनी खाड़ीना दरियानी अंदर पण हजी एक नवुं वावाझोडुं सक्रिय बनतुं जोवा मळी रह्युं छे। आम गुजरात उपर एक नहीं परंतु एक साथे बे बे वावाझोडानो खतरो मंडराई रहेलो जोवा मळी रह्यो छे। अने बन्ने वावाझोडा हवे एक अरब सागर ने बीजुं बंगाळनी खाड़ीना दरियामांथी आगळ वधीने गुजरात उपर जोर दर्शावी रहेलुं जोवा मळी रह्युं छे, जेना कारणे गुजरातना वातावरणमां सतत मोटा पलटावो आवता जोवा मळी रह्या छे। वातावरणनी अंदर पलटाव आववानी साथे गुजरातमां वादळ छવાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે, અને ગુજરાતમાં આગામી કલાકોમાં ફરીથી મેઘ તાંડવ શરૂ થતો હોય તેમ દશેરાના દિવસોની અંદર રાજ્યમાં ફરીથી મેઘરાજા ગુજરાત ઉપર આજે ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે। અરબ સાગરના દરિયામાંથી જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક ગતિ કરતું જોવા મળી રહ્યું છે, તેમ તેમ ગુજરાતની અંદર સતત મોટા પલટાવ અત્યારે જોવા મળી રહ્યા છે, અને ગુજરાતની અંદર આવનારી 6 કલાક અત્યંત ભારે સાબિત થશે જેવી પણ આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે, જેમાં પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 13 તારીખથી લઈને 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોની અંદર ફરીથી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધતું જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે। સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે, અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી શકે છે। આમ હાલ રાજ્ય ઉપર અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો ગુજરાત સુધી મંડરાયેલો હોવાના કારણે આ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે, અને આ વિસ્તારોમાં સતત દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, અને ઘેરાવો મજબૂત હોવાના કારણે રીતસરની આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં આજે વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અલંગ અને ભાવનગરના વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજા ગુજરાત પર ધબધબાટી બોલાવતા હોય તેમ આ વિસ્તારોમાં મેઘ તાંડવ દર્શાવતા આગામી કલાકોમાં જોવા મળી શકે છે। સાથે સાથે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં અચાનક અને ઓચિંતાનો પલટો આવતો ગુજરાતમાં જોવા મળવાનો છે। અરબ સાગરના દરિયામાં બની રહેલી નવી નવી હલચલોને જોતા અત્યારે પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈને ગુજરાત ઉપર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। અને પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસર અને જોર આજથી વધતું જોવા મળી શકે છે। જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 3 થી લઈને
5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનોના કારણે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર બનતો હોય તેમ ઊંચા મોજા ઉછળવાની મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર આજથી મોટા પલટાવ સાથે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબીના વિસ્તારો રાજકોટ ચોટીલા જસદણ ગોંડલની સાથે ભાંડવડના વિસ્તારોની અંદર તે ઉપરાંત સુરેન્દ્રનગરનો વિસ્તાર બોટાદનો વિસ્તાર ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સાથે અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર જૂનાગઢ અમરેલીની સાથે પોરબંદરના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ આજે વધતું જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આજે દેવભૂમિ દ્વારકા સલાયા ભાંડવડ જામનગર પોરબંદરના વિસ્તાર અને જૂનાગઢના વિસ્તારોની અંદર સિસ્ટમની અતિ ભયંકર અસરો આજથી વધતી જોવા મળવાની છે ને। આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજા આજે ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારની અંદર સાપુતારાનો વિસ્તાર વાપીના પંથકોમાં આહવા વણસાડાની સાથે બીલીમોરા નવસારીના વિસ્તારોની અંદર તે ઉપરાંત સુરતના જિલ્લાની અંદર બારડોલીનો વિસ્તાર વ્યારાના પંથકોની અંદર કોસંબાના વિસ્તારની અંદર વાંકલ ભરૂચ દહેજના પંથકોની અંદર ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં કરજણનો વિસ્તાર જાંબુસરનો વિસ્તાર અને સિનોરનો વિસ્તાર આમ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજથી મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ચોમાસાની વિદાયની વેળાએ ગુજરાતમાં ફરીથી જોર વધતું જોવા મળશે અને ગુજરાતમાં શરૂ થયેલા નવા નક્ષત્ર જે કે ચિત્રા નક્ષત્રની અંદર પણ ગુજરાતની અંદર મોટા પલટાવ આવવા અંગે આજથી પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં શરૂ થતું હોવાના કારણે ગુજરાતની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ગુજરાતની અંદર વાદળોના ઝુંડો આજથી ઘેરાયેલા જોવા મળશે અને જેમ જેમ અરબ સાગરના દરિયામાંથી વાવાઝોડું ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે તેમ ગુજરાત ઉપર ખતરાના સંકેતો પણ આપવામાં આવી રહ્યા છે, જેને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ રાપર ગાંધીધામ માંડવીના પંથકોમાં નળિયા બાડેલી ખાવડ લખપતના વિસ્તારોની અંદર અને રાપરના વિસ્તારોની અંદર મોટા પલટાવ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવેલા જોવા મળ્યા છે ને। કચ્છની અંદર આવનારી 6 કલાકની અંદર મેઘરાજા આજે ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો છેડો લંબાઈને અસર દર્શાવી રહેલો જોવા મળ્યો છે, જેમાં આજની રાત્રિ દરમિયાન દાહોદના જિલ્લાની અંદર છોટાઉદેપુરના વિસ્તારોમાં ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોની સાથે વડોદરાના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર નડિયાદ ધોળકાની સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી સિસ્ટમના ઘેરાવા અને વધી રહેલા સિસ્ટમના જોરના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનો છેલ્લો રાઉન્ડ મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ લાવી શકે છે અને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 24 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। આમ તાપમાનની અંદર ઘટાડોને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે। જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે, જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી મોટા પલટાવ જોવા મળ્યા છે, જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ બદલાવ આવીને આજે જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ રાજ્યની અંદર આજથી લઈને આવનાર 5 દિવસની અંદર ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર જેમ જેમ ઓક્ટોબર મહિનો સમાપ્ત થવાના આરે પહોંચે તેમ તેમ ગુજરાતની અંદર ફરીથી જોર વધતું ગુજરાતમાં જોવા મળવાનું છે। અત્યારે સિસ્ટમનો ઘેરાવો અને વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈને ભારે જોર ગુજરાતમાં દર્શાવી રહેલું સિસ્ટમનો અત્યારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને જો આ વાવાઝોડાની દિશાની માહિતી મેળવવામાં આવે તો અત્યારે તો આ વાવાઝોડું અરબ સાગરના દરિયાની અંદર
परिभ्रमण करतु जोवा मळी रह्युं छे। परंतु आ वावाझोडुं आगळ वधीने राज्यनी अंदर सौराष्ट्रना विस्तारोमांथी पसार थशे ने कच्छना विस्तारोमांथी धीमी गतिए आगळ वधीने आगामी दिवसोनी अंदर पाकिस्तान तरफ फंडो वातु जोवा मळी शके छे। परंतु पाकिस्तान पहोंचे ते पहेला हजी पण गुजरात राज्यनी अंदर वावाझोडानो काळो कहर वर्तो होय तेम गुजरातनी अंदर 8 थी लईने 10 इंच सुधीना वरसादनी आगाही पण आगामी दिवसो माटे दर्शाववामां આવી રહી છે। અને સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મજબૂત અને તીવ્ર વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ હવાનું હળવું દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અને અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીમાં એક સાથે બે બે વાવાઝોડા સક્રિય બન્યા હોય તેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે।